ભોજનની થાળીની ચારે તરફ કેમ સાટવામાં આવે છે જળ, જાણો ભોજનના દરેક નિયમો. હંમેશા ભોજન કરતા પહેલા આ ભોજન મંત્ર બોલવો અને આ નિયમોનું પાલન કરવું. ભારતીય સંસ્કૃતિમાં ભોજન કેવું ખાવું જોઈએ, ક્યારે ખાવું જોઈએ અને કોના હાથનું બનેલું ખાવું જોઈએ અને કેવી રીતે ખાવું જોઈએ તેના વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. જેમ કે આપણે ત્યાં ભોજનની થાળીની ચારે તરફ ત્રણ વખત જળ સાટવાની પરંપરા રહેલી છે, જેનું ઉદ્દેશ્ય દેવતાઓનું સન્માન કરવાનો હોય છે. તેની પાછળનું એક તાર્કિક કારણ પણ રહેલું છે. પહેલા લોકો લગભગ જમીન ઉપર બેસીને જ ભોજન કરતા હતા, તેથી જળથી આચમન કરવાના કારણે થાળીની ચારે તરફ ઘેરો બની જતો, જેનાથી થાળી પાસે જીવાણુ આવતા ન હતા. ભોજન સાથે જોડાયેલા કેટલાક બીજા નિયમો જાણીએ. જેવું ખાઈએ અન્ન એવું રહેશે મન, આ કહેવત ઉપરથી જ ખબર પડે છે કે અન્ન હંમેશા ઈમાનદારીથી કમાઈને જ ખાવું જોઈએ. ભોજન બનાવવા વાળા અને ભોજન ખાવા વાળા બંને વ્યક્તિઓનું મન પ્રસન્ન રહેવું જોઈએ. ભોજનનું નિર્માણ શુદ્ધ સ્થળ ઉપર જ થવું જોઈએ. માતા, પત્ની અને કન્યા દ્વારા બનાવવામાં આવેલું ભોજન હંમેશા વૃદ્ધિ કરવા વાળું હોય છે. આપણે ત્યાં ભોજન સામગ્રી સૌથી પહેલા અગ્નિદેવને સમર્પિત કરવામાં આવે છે. ત્યાર પછી પંચવલિકાનું વિધાન છે, જેમાં ગાય, કૂતરા, કાગડા, કીડી અને દેવતાઓ માટે ભોજન કાઢવાનું વિધાન છે. પંચવલિકા પછી જો કોઈ અતિથિ આવે તો તેમને ભોજનથી સંતૃપ્ત કરવાનો નિયમ છે. અહીંયા એ જાણવું ઘણું જરૂરી છે કે ઘરમાં અતિથિ એટલે જેની આવવાની કોઈ તિથિ ન હોય તેમના માટે તે સમયે આનંદથી તાજું ભોજન બનાવીને ખવડાવવું જોઈએ. ભોજન કેવું પણ બનેલું હોય ક્યારેય પણ ભૂલથી તેની નિંદા ન કરવી જોઈએ. ઈશ્વરનો પ્રસાદ સમજીને તેનો સ્વીકાર કરવો જોઈએ. ભોજન કરતા પહેલા બોલો આ મંત્ર. સનાતન પરંપરામાં ભોજન પહેલા મંત્ર બોલવાની પરંપરા ચાલતી આવી છે. માન્યતા છે કે આ મંત્રના જાપથી દેવી દેવતાઓ સહિત અન્ય દેવતાના આશીર્વાદ હંમેશા જળવાઈ રહે છે. તો આવો જાણીએ કે ખરેખર આપણે કયો મંત્ર બોલ્યા પછી ભોજન કરવું જોઈએ. ભોજન મંત્ર: ઓમ સહનાવતુ સહનો ભુનક્તુ સહવીર્ય કરવા વહે તેજસ્વિના વધિ તમસ્તુ મા વિદ્વિષા વહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.